વડીલોના મનમાં થોડું પણ દુઃખ ન થાય કે મારા દીકરા મારું સન્માન નથી કરતા અને હું વાંધો છે. દરરોજ સવારે પ્રણામ મા બાપને કરીએ, વડીલોને પ્રણામ કરવા વાંધો શું છે? પાંચ મિનિટ દિવસમાં 5 મિનિટ એની સાથે બેસો. મારી પ્રાર્થના એ છે, વર્તમાન સમયમાં જે અંધાધૂંધી આંધળો થઈને પૈસાની દોડ લગાવે છે ને, અને હાથ જોડીને પ્રાર્થના છે, તમે 5-10 મિનિટ તમારા મા બાપ સાથે બેસજો. કારણ કે જ્યારે તમે સવારે ઓફિસમાં જાઓ ને, ત્યારે હાંજે તમારી રાહ જોઈને બેઠો હોય બાપ. કે ક્યારે મારો દીકરો આવશે અને ક્યારે મારો દીકરો આવશે ને મારી સાથે વાત કરશે, મને પૂછશે કે કેમ છો બાપુજી, શું ખાધું આજે, ક્યાં ગયા હતા ફરવા. પણ દુઃખની વાત એ છે કે આપણે આ બધું ભૂલી ગયા છીએ. આપણે પૈસા કમાવામાં એટલા પાગલ થઈ ગયા છે કે આપણે આપણા ઘરના સંબંધોને તોડી નાખ્યા છે. એક બાપ રાહ જોતો હોય કે મારો દીકરો આવશે, મારી બાજુમાં બેસશે, મને સારી વાતો કરશે, એને બીજી કોઈ ડિમાન્ડ નથી. તમે હું રડો છો, હું કરો છો, કાંઈ લેવા દેવા નથી, એ તમને મુબારક. પણ એને એક ઈચ્છા, એ મા બાપ એવી ઈચ્છા કરે કે મારો દીકરો મારી બાજુમાં બેસે અને કંઈક મારી સાથે વાત કરે, બે શબ્દ બોલે, મીઠા શબ્દ બોલે. પણ આપણે સીધા ઘરમાં આવીને સીધા ઘરવાળીને રૂમમાં જ બીજા જઈએ છીએ. અરે તારો બાપ તરસે છે તને તારી યાર વાત કરવા માટે, તારી માં રાહ જોવે છે કે મારો દીકરો આવશે, હમણાં એના માથા ઉપર હાથ ફેરવું. અત્યારે યાદ નહીં આવે, યા કોઈ અત્યારે યાદ નહીં આવે, પણ જ્યારે વ્યાજ આવે ને ત્યારે ઓલો ફોટો જોશો ને ત્યારે યાદ આવશે કે અમારો બાપ રાહ જોતો હતો મારી, અમારા પિતા મારી રાહ જોતા હતા. પણ હું એટલો ગાંડો હતો ને કે એને સમય જ ન આપી શક્યો. મહારાહ જોતી હતી કે ક્યારે દીકરો આવે અને ખોળામાં માથું રાખે. પણ આ સંસારના વિષયોમાં, આ સંસારનો નશો એવો ચડ્યો છે ને કે ઘરના સંબંધોમાં તિરાડો પડી ગઈ.